નમસ્કાર મિત્રો, હું બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર સુરત. આજ રોજ 23 મે 2020, શનિવાર સાંજે 5:30 વાગે આજના આ બ્રિફિંગમાં આજરોજ આપણને 29 નવા પોઝિટિવ કેસો સુરત શહેરમાં મળ્યા છે. ગઈકાલ સુધી કુલ 1216 જેવા કેસો સુરત શહેરમાં નોંધાયા હતા. આજરોજ 29 નવા કેસો નોંધાયા છે. અત્યાર સુધીના કુલ કેસોની સંખ્યા જે છે એ 1245 છે અને એનો પોઝિટિવિટી રેશિયો એ 6.3% છે. આવતીકાલથી આ પોઝિટિવ કેસોની સાથે સાથે આપણે જે સક્રિય કેસ છે, કેટલા એક્ટિવ કેસીસ છે એનું પણ આપને માહિતી આપીશું. કારણ કે આ જે આંકડા છે, 1216 અને 29 મળીને કુલ 1245 થયા છે, એમાંથી એક્ટિવ કેસ જે છે લગભગ 370 જેટલા છે. એટલે એનું માહિતી, એક્ટિવ કેસીસ કેટલા છે એનું માહિતી પણ આપને આવતીકાલથી આપીશું. જે મૃત્યુના કેસ છે, આજરોજ 3 મૃત્યુ નોંધાયા છે. એક સુશીલા અશોક કદમ, 65 વર્ષ ઉપરના છે, ડિમ્પલનગર પર્વત પાટિયા લિંબાયત ઝોન. એમને બ્લડ પ્રેશરનું બીમારી હતું અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા હતા, એમનું મૃત્યુ થયું છે. બીજા અનુસૂયાબેન પ્રેમચંદ ચોપારકાર, એ 75 વર્ષના હતા, મદનપુરા લિંબાયતના હતા અને એમને પણ બ્લડ પ્રેશર અને કિડનીનું બીમારી હતા, એ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા હતા. લીલાબેન મુરલીધર જિંજાતકર, એનું 75 વર્ષ ઉંમર હતા, તડકેશ્વર સોસાયટી અઠવા ઝોનના, હૃદયના રોગ હતા, બ્લડ પ્રેશર હતા, એ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા હતા. આજરોજ કુલ 3 મૃત્યુના સાથે મૃત્યુનું સંખ્યા 59 થયું છે. એનું જે કેસ ફટાલિટી રેશિયો છે એ 4.7% છે. મિત્રો, આ સંજોગમાં આ હું કહેવા માંગુ છું કે જે મૃત્યુ ખાસ કરીને કોવિડ કેસીસમાં થાય છે એ મૃત્યુ અવોઇડેબલ છે. કારણ કે ઘણા બધા જે કોમોર્બિડ અને એજેડ લોકો છે, એ લોકો અગર પોતાના ઇમ્યુનિટી બૂસ્ટિંગ કરવામાં આવે, પોતાના જે અલગ બીમારીઓના જે મેડિસિન છે એ સારવાર એ વ્યવસ્થિત રીતે લેતા થાય અને અન્ય પોતાનું જે ખોરાક છે એ પણ વ્યવસ્થિત રીતે લેવામાં આવે, અને અત્યારે જે સમર છે એ અત્યારે જે ગરમી ઉનાળાનું મોસમ છે એમાં ડિહાઇડ્રેશન પણ થતા હોય છે. એટલે કમ્પ્લીટલી બોડીને પાણી પીતા રહે અને હાઇડ્રેટેડ રહે તો આ અવોઇડ કરી શકાય. એટલે મારા વિનંતી છે તમામ લોકોને, ખાસ કરીને કોમોર્બિડ અને એજેડ લોકોને, કે એ સફિશિયન્ટલી પાણી પીએ, અત્યારના ઉનાળા સમયે બહાર નહીં નીકળે અને વારંવાર પોતાના હાથ ધોતા રહે અને સામાજિક દૂરી, સોશિયલ ડિસ્ટન્સ જે છે એ જરૂરી મેન્ટેન કરતા રહે. આ સંજોગોમાં મિત્રો, એક બીજી વસ્તુ જે સુરત માટે ખૂબ અગત્યનું છે એ છે કે સુરતમાં પ્લેગના અનુભવના કારણે ઘણા બધા લોકો માસ્ક પહેરે છે. માસ્ક લગભગ 100% લોકો અત્યારે પહેરે છે. પરંતુ જે માસ્ક પહેરવાના સાથે સાથે જે સામાજિક દૂરી 1.5 મીટરનું હોવા જોઈએ, એ 1.5 મીટરનું સામાજિક દૂરી આપણને કેટલા કિસ્સામાં જોવા મળતું નથી. કારણ કે લોકોને પ્લેગનું જે અનુભવ છે એ પ્લેગમાં જનરલી એ એયરબોર્ન હતા, એટલે એ લોકો માસ્ક પહેરવાનું આદત તો છે, પણ એના સાથે સાથે સામાજિક દૂરીનું જે આદત છે એ આદત બધાને કેળવવું પડે અને એ ખૂબ જરૂરી છે. સૌથી અગત્યનું એ પણ વસ્તુ છે કે પ્લેગમાં જ્યારે થયું હતું ત્યારે હાથ ધોવાનું બારંબાર એની કદાચ જરૂરિયાત એટલું ના હતું, પણ અત્યારે પોતાના હાથ જે છે એ સંક્રમણના સોર્સ છે અને એમાંથી સંક્રમણ થતા હોય છે. એટલે હાથ ધોવાનું બારંબાર એ પણ અત્યારે જરૂરિયાત છે. લગભગ એક વ્યક્તિ પોતાના હાથ પોતાના મોઢા ઉપર એક દિવસમાં 90 વખત લેતા હોય છે, જાણતા અજાણતા. એટલે જરૂરી છે કે જ્યારે આ હાથ બારંબાર સાફ થાય ત્યારે એ સંક્રમણ આપણે અટકાવી શકાય. આજ રોજ કુલ જે ડિસ્ચાર્જ થયેલા પેશન્ટ્સ છે એ
કુલ 22 છે, સમરસમાંથી 7 જણા ડિસ્ચાર્જ થયેલા છે અને બીજા સિવિલમાંથી ડિસ્ચાર્જ થયેલા છે, જે કુલ ગઈકાલ સુધી ડિસ્ચાર્જ થયેલા હતા 830 જણા ડિસ્ચાર્જ થયેલા હતા, આજરોજ 22 જણાના સાથે કુલ ડિસ્ચાર્જ 852 થયા છે અને એ જે રિકવરી રેટ છે એ 68.4% સુરત શહેરનું રિકવરી રેટ છે, જે ખૂબ સરસ છે. પણ હજુ આ રિકવરી રેટ આપણે વધારે કરી શકાય અને એટલા માટે આપણે આખા શહેરમાં એક ઇમ્યુનિટી બૂસ્ટિંગ માટે હોમિયોપેથીનું દવા આપ્યું છે. બીજી રીતે પણ લોકો ઉકાળા આયુર્વેદના જે સાધનો છે જરૂર લેતા રહે. અને બીજું એક ખૂબ જ જે જરૂરી હોય છે, પહેલાં જમાનામાં આપણે કરતા હતા, કોઈ વ્યક્તિ જ્યારે બહાર ઘરથી બહાર નીકળે ત્યારે જે તેલ હોય, જનરલી સરસોનું જે તેલ હોય, એ નાકના અંદર અને કાનના અંદર થોડુંક નાખે, સો દેટ એ પહેલાંનું એક ટ્રેડિશન હતું, એ પણ આપણે કરી શકાય. મને લાગે છે જે રિકવરી રેટ છે એ રિકવરી રેટ હજુ પણ આપણે સુરતનું વધારી શકીએ છીએ. એટલે મારા વિનંતી છે કે લોકો જે રોગ પ્રતિરોધક શક્તિ છે અને પ્રિવેન્શન છે, આ જે COVID-19 છે એને પ્રિવેન્ટ કરવું ખૂબ જ જરૂરિયાત છે, કારણ કે પ્રિવેન્ટ કરી નાખીએ તો એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. એનું સારવાર જનરલી કોઈ ડ્રગ નથી, કોઈ વેક્સિન નથી, એટલે એનું સારવાર સુધી કોઈ વ્યક્તિ જાય એના કરતાં એને પ્રિવેન્ટ કરવું ખૂબ જ જરૂરિયાત છે. પણ એના સાથે સાથે એક વાત આજે કહેવા માંગુ છું કે અત્યાર સુધી કોવિડનું જે છે એ કોમોર્બિડ અને એજેડ લોકો અને એમાંથી પણ ખૂબ ઓછા પ્રમાણમાં લોકોનું મૃત્યુ થયું છે અને એનું જે રિકવરી રેટ છે એ ખૂબ સારું છે. પણ એમાંથી લોકોને એક જે કોરોના અંગે જે વારંવાર લોકોને મગજમાં લોકોના મનમાં એક ભય ઉત્પન્ન થયું છે, એના કારણે માનસિક રીતે ઘણા બધા પ્રશ્નો એક ઉપસ્થિત થાય છે. મારા વિનંતી છે આ બધાને કે જેવી રીતે પોલિયો અને સ્મોલ પોક્સ એક વાયરસ હતા, એક સમયે એ બહુ ખરાબ પરિસ્થિતિમાં લોકોને લઈ ગયા હતા, આરોગ્ય જોખમાયું હતું, પરંતુ અત્યારે પોલિયો અને સ્મોલ પોક્સ આપણે વાત કરીએ તો લોકો એને સામાન્ય ગણે છે. એવી રીતે COVID-19 જે છે એને ખૂબ જરૂરિયાત મુજબ એનું તકેદારી રાખવાનું છે, એને પ્રિવેન્ટ કરવાનું છે, પણ કોઈ પણ રીતે એનાથી ભયનું માહોલ ક્રિએટ કરવાનું નથી. ભયનું માહોલ ક્રિએટ કરવાથી ઘણા બધા લોકો એવા હોય છે જે લોકોના ઇમ્યુનિટી, રોગ પ્રતિરોધક શક્તિ ઓલરેડી ઓછું હોય છે અને આ બધાના કારણે પણ એ લોકોના મનમાં ભયના કારણે શરીરના જે હોર્મોન્સ છે, શરીરના જે રોગ પ્રતિરોધક શક્તિ પોતાનું છે, એ પોતાને પણ ભયના કારણે એ ઝઝૂમી શકતા નથી. એટલે જે કોવિડ અંગેનું ઘણું બધું જાણકારી લોકોને મળ્યું છે, પણ અત્યારે જાણકારીના સાથે તકેદારી અને સતર્કતા એ એક જ ઉપાય છે. પરંતુ અત્યારે ઘણા બધા લોકો જે મેન્ટલ હેલ્થ કન્ડિશન છે એ માનસિક આરોગ્ય ખૂબ જ જરૂરી છે. એટલે મારા બધા શહેરીજનોને વિનંતી છે કે આપનું માનસિક આરોગ્ય પણ શારીરિક આરોગ્યના સાથે સાથે ખૂબ જ અગત્યનું છે. એટલે કોઈ પણ રીતે એન્ઝાયટી હોય, ડિપ્રેશન હોય કે માનસિક રીતે કોઈ પણ પ્રશ્ન નહીં હોય, એટલા માટે ટેલિમેડિસિનના સોર્સ છે, એના માટે ગુજરાત રાજ્ય સરકારશ્રીનું પણ હેલ્પલાઇન છે, આપણા પણ સ્પીમેરનું એક વ્યવસ્થા તંત્ર છે, એમાં કોઈ પણ રીતે કોઈ ચિંતા કરવાનો પ્રશ્ન નથી. અને લોકોને એ અપીલ કરું છું કે કોવિડ એક વાયરસ છે અને જેવી રીતે સ્મોલ પોક્સ અને પોલિયો અત્યારે આપણા મનમાં કોઈ પણ રીતે ભય નથી, એવી રીતે COVID-19નું પણ ભય નહીં હોવું જોઈએ. એના ભયમાં આપણા શરીરના બીજા પ્રતિરોધક શક્તિ ઓછું ના થાય અને કોઈ પણ ડર ના પેદા ના થાય એ ખૂબ જ જરૂરી છે. અને આ સંજોગોમાં આપણે એ પણ વિનંતી કરવા માંગુ છું કે જે વયસ્ક લોકો છે, વૃદ્ધ લોકો છે, એના પણ માનસિક આરોગ્ય એટલું અગત્યનું છે, કારણ કે એ લોકોના જે ઇમ્યુનિટી છે
એ ઇમ્યુનિટી સાધારણ થોડું ઓછું હોય છે, પણ એના સાથે સાથે અગર એક ભયનું વાતાવરણ બને તો એ ભયના વાતાવરણના કારણે એમને કોઈ પણ રીતે પ્રશ્ન ના થાય એ જોવાનું દાયિત્વ પરિવારનું છે, સોસાયટીનું છે, એમનું પ્રાઇવેટ ડોક્ટર્સ ફેમિલી ડોક્ટર્સનું છે. આપણી તમામ જવાબદારી આપણે સ્વીકારીએ અને COVID-19ને કોઈ પણ રીતે ડર વગર આપણે વ્યવસ્થિત રીતે એને પ્રિવેન્ટ કેવી રીતે કરી શકાય એના માટે તમામ તકેદારીના કામગીરી હાથ ધરીએ. આજરોજ સમરસ ખાતેથી કુલ 49 લોકો અત્યારે પેશન્ટ ત્યાં છે. ક્વોરન્ટાઇન ફેસિલિટીસમાં 590 જેટલા લોકો અલગ અલગ સેન્ટર્સમાં છે અને કુલ ક્વોરન્ટાઇન હેઠળ 6558 લોકો છે. આજે આપણે કીધું છે કે આજરોજ એક કિસ્સામાં ત્યાં લિંબાયતમાં હરિયાણાના ભિવંડીમાંથી એક મજૂર અને કોઈ એક લેબર કોન્ટ્રાક્ટર દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને એ 21 તારીખે આવીને આજે કામ ઉપર લાગેલા હતા અને એમને પોઝિટિવ થયું છે. મારા તમામ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સને, તમામ શોપિંગ કોમ્પ્લેક્સને, તમામ વેપાર અને ધંધા જગતના મિત્રોને વિનંતી છે કે કોઈ પણ બહારથી મજૂર અગર આવે તો એમને 14 દિવસ ક્વોરન્ટાઇનનું નિયમ છે એનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. અગર કોઈ પણ યુનિટ્સમાં કોઈ પણ બહારથી આવેલા વ્યક્તિ 14 દિવસના ક્વોરન્ટાઇન વગર અગર કામ કરતા હોય અને પોઝિટિવ આવતું હોય તો આ સંજોગોમાં આપણે કાર્યવાહી કરીશું. મારા વિનંતી છે કે આપણે શહેરના આરોગ્યનું ચિંતા કરીએ અને એ પ્રકારે બહારથી આવેલા વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ ના રહીને એને કામ ઉપર ચઢાવી લેવું એ કદી આપણા શહેર માટે ઉચિત નથી. જે આજરોજ 29 કેસો પોઝિટિવ આવ્યા છે એમાં અગર જોઈએ તો સૌથી વધારે આજે કતાર ગામમાં 10 કેસો આવેલા છે, પછી લિંબાયતના 8 કેસો આવેલા છે, પછી સેન્ટ્રલ ઝોનના 5 કેસો આવેલા છે, 4 કેસો બરાછા એના આવેલા છે અને ઉધનાના 2 કેસો આવેલા છે. આજરોજ અઠવામાં, રાંદેરમાં અને બરાછા બીમાં કોઈ પણ કેસો નોંધવામાં આવેલ નથી. જે સર્વેના ટીમો છે એ સર્વેના ટીમો અત્યારે 1707 ટીમો છે, એમાંથી 47 ARIના કિસ્સાઓ આપણને મળ્યું છે. 40 ફીવર ક્લિનિક કાર્યરત છે, જેમિની એપ્લિકેશન મારફત પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સ તરફથી પણ ખૂબ વ્યવસ્થિત રીતે ARIના કેસો આપણને મળી રહે છે. ગઈકાલે મેં જે રીતે વાત કર્યા હતા કે આપણા શહેરમાં કુલ 2,96,643 લોકો કોમોર્બિડ અને એજેડ લોકો છે, એ લોકોનું સાર સંભાળ કરવાનું દાયિત્વ પરિવારનું અને એમનું ફેમિલી ડોક્ટર્સ અને આપણા તમામનું છે, એટલે એ લોકોનું ખાસ કાળજી રાખીએ. અત્યારે જે APX સર્વેનું ટીમો કાર્યરત છે એ લોકોના મારફત કુલ 16,36,067 ઘરોના સર્વે કરવામાં આવેલ છે, એમાંથી 52,72,515 લોકોના સર્વે કરવામાં આવેલ છે. એ શહેરીજનોમાંથી અત્યાર સુધી કુલ બ્લડ પ્રેશરના 49,168, હાર્ટ બીમારીના 5,485, ડાયાબિટીસના 46,678 અને અન્ય બીમારીઓના 2,508 આપણને કેસો APX સર્વેલન્સમાંથી મળ્યું છે. જે સ્લમ એરિયા છે એ સ્લમ એરિયામાં સુરતમાં વધારે કેસો આપણને મળે છે. ઇનફેક્ટ અત્યારે જે લિંબાયતમાં કેસોના સાથે સાથે જે કતારગામ હોય કે બરાછાના હોય એ જે કેસો મળે છે એ જનરલી સ્લમ એરિયાના મળે છે. સ્લમ એરિયામાં જે આપણા તમામ જે શહેર છે એ શહેરના જે કામ કરવાવાળા લોકો છે એ કામ કરવાવાળા સ્લમમાં રહે છે, એ તમામ કામ કરવાવાળાને એનું દાયિત્વ એનું તકેદારી રાખવાનું આપણી સૌની સહિયારી જવાબદારી છે. જેટલા લોકો પણ સ્લમમાં કામ કરે સ્લમમાં રહે છે એના જે માલિકો છે અથવા એ જ્યાં કામ કરે છે એ જ્યાં પણ છે એમને સેનિટાઈઝર આપવાનું,
માસ્ક આપવાનું એ આપણે સહિયારી પ્રયત્ન છે. આ જ શહેર છે જે લગભગ 3.18 કરોડ ફૂડ પેકેટ્સનું ડિસ્ટ્રીબ્યુશન આ શહેરે કર્યું છે. એટલે આ શહેર જે છે ખૂબ ખૂબ હું કહું કે તકેદારી લેવાવાળું શહેર છે. એટલે આપણે વિનંતી કરીએ છીએ બધાને કે આ સ્લમમાં જે લોકો રહે છે એ શહેરને આગળ ધપાવવા માટે આ લોકો છે. એ લોકોનું પણ આપણે કાળજી લઈએ, જેટલું શક્ય બને એટલું એ લોકોને પણ કોરોના ના થાય, તો તમામ લોકોને ના થાય, શહેરના બીજા લોકોને ના થાય. અગર એ લોકોને થાય તો બીજા લોકોને થવાનું સંભાવના છે. એટલે જે ડ્રાઈવર હોય, જે પટ્ટાવાળા હોય, જે સફાઈ કામદાર હોય, જે સિક્યુરિટી વોચમેન હોય, જે અલગ અલગ કામો પર લોકો કામ કરે છે અને સ્લમ વિસ્તારમાં રહે છે, એ લોકોને આપણે કાળજી લઈએ. ક્યાંથી આવે છે અને એમના પાસે સેનિટાઈઝર છે, એમની પાસે માસ્ક છે, એ તમામ તકેદારી આ શહેર અગર ઉપાડી લેશે તો કોરોનાને આપણે મહદ અંશે માત આપી શકીશું. એટલે આપણું એક સ્ટ્રેટેજી આ છે કે સ્લમ એરિયામાં જેટલા લોકો રહે છે એ લોકોને આપણે કેવી રીતે વધારેમાં વધારે એજ્યુકેટ કરીએ, વધારેમાં વધારે એ લોકોને સેફ્ટી સાધનો આપીએ અને એ લોકોને તકેદારી રાખવા માટે એ લોકોનું રોગ પ્રતિરોધક શક્તિ કેવી રીતે વધારીએ, એ આપણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલું છે. હોમિયોપેથીનું દવા વિતરણ કરવામાં આવેલું છે, લોકોને લિંબાયત વિસ્તારમાં સાબુ આપવામાં આવ્યું છે. એવી રીતે આપના પણ જ્યાં પણ આ લોકો કામ કરે છે એના તકેદારી આપ પણ રાખો. આપણે બધા સાથે મળીને એ લોકોનું તકેદારી રાખીએ તો આગામી દિવસોમાં કોરોના જે છે એ ખૂબ ઓછા પ્રમાણમાં થાય. નહીં તો જે લોકડાઉનના રિલેક્સેશન્સ આપણા બધાને મળ્યું છે એ લોકડાઉનના રિલેક્સેશન્સ અગર એ લોકોનું તકેદારી રાખીએ તો બીજા લોકોને અગર ઇન્ફેક્શન ના થાય અને ઓછામાં ઓછા કેસ થાય તો આ રિલેક્સેશન્સને વધારે રિલેક્સેશન્સ મળી શકે. અગર એ પરિસ્થિતિ ના થાય તો અગર કેસો બહુ વધારે સંખ્યામાં વધે તો કદાચ આ રિલેક્સેશન્સ જે મળ્યું છે એ પણ ધીરે ધીરે એમાં પણ એ થઈ શકે અને વધારે ક્લસ્ટર કન્ટેનમેન્ટ એરિયાઝનું ઉત્થાન થઈ શકે. એટલે જરૂરી એ છે કે આપણે એ લોકોના પણ તકેદારી રાખીએ. મિત્રો, ઈદ આજે બોરા સમાજ દ્વારા ઈદનું પાલન કરવામાં આવ્યું છે. લગભગ આવતીકાલે અને 25 તારીખે ખાસ કરીને ઈદનું તહેવાર છે. તમામ લોકોને આપણે હેપી ઈદ અને આ ઈદના જે સુંદર તહેવાર છે એ આ બધાને શુભેચ્છા અને અભિનંદન આપીએ છીએ. આપણા મુફ્તી કેસર અલમ હજરત ખ્વાજા દાના દારૂ મુલેમા અને નાયબ સજાદ નસીમ હજરત સૈયદ બુરાનુદ્દીન ઉર્ફે ફૈસલ બાબા, કારી અબ્દુલ રશીદ અજમેરી સાહેબ તરફથી સુરત શહેરના તમામ લોકોને ઈદના શુભેચ્છા આપવામાં આવ્યું છે. અને આ ઈદમાં જે સરકારશ્રી દ્વારા જે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને વારંવાર હાથ ધોવાનું બાબત છે એના ઉપર ખાસ કરીને ફોકસ કરવામાં આવ્યું છે, એના દ્વારા એ પણ અપીલ કરવામાં આવ્યું છે કે આ વખતે ઈદનું તહેવાર દિલથી ઉજવીએ પરંતુ થોડું સામાજિક દૂરીથી ઉજવીએ એ પણ જરૂરી છે. કેટલા આપણા શહેરના પત્રકાર મિત્રો દ્વારા પણ અપીલ કરવામાં આવ્યું છે એ પણ ખૂબ સરાહનીય છે. એટલે હું ફરીથી ઈદનું આપના તમામને શુભેચ્છા અને અભિનંદન આપી હું આજે ખૂબ સુંદર અપીલ કરવામાં આવ્યું છે આપણા અગ્રણીશ્રીઓ દ્વારા, એ અપીલને નું માન આપણે રાખીએ અને એ પ્રમાણે આપણે આ વખતના ઈદ ઉજવીએ એવું પણ આપને વિનંતી કરું છું. જે અલગ અલગ કાર્યવાહી છે એ કાર્યવાહીમાં વાત કરું તો આજરોજ ડિસઇન્ફેક્શન માટે 5,139 સ્થળોમાં ડિસઇન્ફેક્શન કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી કુલ 2,68,337 સ્થળોમાં ડિસઇન્ફેક્શન કરવામાં આવ્યું છે. અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને જે સ્લમ એરિયાઝ
137 જેવા અલગ અલગ વિસ્તારોમાં આ ડિસઇન્ફેક્શન અને સેનિટાઇઝેશન કરવામાં આવ્યું છે. જે અલગ અલગ દુકાનો છે એ દુકાનો ઉપર અત્યારે દંડ કરવામાં આવ્યું છે. સુપર સ્પ્રેડર વધારે ના બને એના માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કાળજી લે છે. એ સુપર સ્પ્રેડર અગર તકેદારીના પગલાઓ લેવામાં નહીં આવે તો આ કિસ્સામાં આપણે 216 સંસ્થાઓને 76,850 જેટલા રૂપિયાનું દંડ કરવામાં આવ્યું છે. એના સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે વ્યક્તિગત રીતે 114 જણાને 41,600 રૂપિયા, માસ્ક વગર ફરતા વ્યક્તિઓ 137 વ્યક્તિઓને 32,950 રૂપિયા અને સેનિટાઇઝરના અના ઉપયોગ કરવાવાળા 11 વ્યક્તિઓને 1,700 રૂપિયાનું દંડ કરવામાં આવ્યું છે. મિત્રો, અત્યારે જે પ્રમાણે ટ્રેન્સ જાય છે, અત્યાર સુધી કુલ 317 ટ્રેન અને 4,73,955 લોકો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને બસનું સેવા, મેડિકલ સ્ક્રીનિંગનું સેવા અને દ્વારા એ લોકો અલગ અલગ પ્રાંતોમાં ગયા છે. એટલે જે ભોજનનું વ્યવસ્થા છે, આજરોજ એ કુલ 47,520 ફૂડ પેકેટ્સ નું વ્યવસ્થા કરવામાં આવ્યું છે. મિત્રો, અત્યારે જે પ્રમાણે 4.0 રિલેક્સેશન્સનું જે સમય છે, આપણે ખૂબ જવાબદારીપૂર્વક આ જે રિલેક્સેશન્સ છે એ રિલેક્સેશન્સને આપણે ઉપયોગ કરીએ અને જે બડીલો છે એ બડીલોનું બંધન કરીને એ લોકોને સુરક્ષા કવચ પૂરું પાડીએ. સ્લમ એરિયાઝમાં આપણા જે લોકો રહેતા હોય એ લોકોના માટે પણ ખૂબ આપણે એ લોકોના માટે જેટલું કાળજી લઈ શકાય એ તમામ કાળજીઓ પણ આપણે લઈએ અને સાથે મળીને આપણે COVID-19ને જરૂર પરાસ્ત કરીશું. આપનું સાથ સહકાર અચૂક રીતે આપણને મળી રહે એના માટે ફરીથી આ બધાને શુભેચ્છા આપીને વિરમું છું. ધન્યવાદ.